ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુઝ કિચનમાં. આજે આપણે બનાવશું રજવાડી ઢોકળીનું શાક. રજવાડી ઢોકળીનું શાક બનાવવા માટે આપણે આ ચણાનો લોટ લીધો છે. ઢોકળી માટે 1.5 કપ, 1 કપ આપણે દહીં લીધું છે, 3 ચમચી આપણે લાલ મરચું લીધું છે, આ કાશ્મીરી મરચું છે, અને 3 ટમેટા આપણે આ રીતે ખમણી લીધા છે, અને 3 ડુંગળી એને આપણે આ રીતે છીણી લીધી છે, અને આપણે આદુ મરચાં અને લસણ આ રીતે ક્રશ કરી લીધું છે. 2 થી 3 મરચાં, થોડુંક લસણ ને થોડોક આદુનો ટુકડો, એમ થોડાક આપણે લીલા ધાણા લીધા છે. 2 ચમચી આપણે ધાણા જીરું લીધું છે. થોડીક આપણે હળદર લીધી છે. થોડીક હિંગ લીધી છે. 1/2 ચમચી આપણે આખું જીરું લીધું છે વઘાર માટે. મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે. 1/2 ચમચી આપણે રાઈ લીધી છે, અને થોડીક લસણની કળી લીધી છે આપણે વઘાર માટે. આ રીતે ટુકડા કરી લીધા છે એના. અને આ આપણે થોડાક આખા મસાલા લીધા છે, તો તેજપત્તા છે, અને લાલ મરચાં 2 થી 3, અને થોડાક લવિંગ, અને થોડાક તીખા આખા, અને 2 ટુકડા તજના, અને 2 આપણે બાદિયા લીધા છે. તેલ જોશે આપણે, અને પાણી જોશે. થોડાક આપણે મીઠા સોડા લીધા છે ઢોકળીમાં નાખવા માટે, એનાથી ઢોકળી આપણે પોચી થાય એમ. પહેલાં આપણે ઢોકળી બનાવી લેહું. તો આપણે એક તપેલું લીધું છે, ગેસ ચાલુ કરશું આપણે, અને આમાં આપણે પાણી નાખશું. તો આપણે 1.5 કપ લોટ લીધો છે, તો એમાં આપણે 1.5 કપ પાણી નાખશું. એક આખો ને 1/2. આમાં આપણે મીઠું નાખશું થોડુંક. અને થોડુંક આપણે લાલ મરચું નાખશું, એટલે ઢોકળી સરસ તીખી થાય એમ. અને થોડુંક આપણે એમાં તેલ નાખશું, 1/2 ચમચી જેટલું. હવે આપણે આને ઢાંકીને ઉકળવા દેવું પાણીને. આપણે પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે આ થાળીને તેલથી ગ્રીસ કરી લેવું. આપણે ઢોકળી આમાં ઠારવાની છે એમ. આ રીતે આપણે લગાવીને રાખી દેવું. આ પાણી આપણે ઉકળી ગયું છે. આ રીતે એકદમ સરસ ઉકળી જવું જોઈએ એમ. હવે આપણે આમાં મીઠા સોડા નાખી દેવું, અને હવે આપણે આ ચણાનો લોટ છે એ થોડો થોડો નાખતા જા હું ને હલાવતા જા હું આમાં. આ રીતે એકદમ આને આપણે મિક્સ કરી લઉં. આ રીતે ગેસ આપણે હવે ધીમો કરી દઉં. ગાંઠા નાળીએ એ રીતે આપણે હલાવી લેવાનું. અને આપણે થોડીક વાર ઢાંકીને રહેવા દેવું 1/2 મિનિટ માટે, એકદમ ધીમો ગેસ રાખીને. 1 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે આને જોઈ લેવું. આ રીતે હલાવી લેવાનું પાછું એમ. હવે આપણે આને કાઢી લે હું.
આમનો મેં ઢોકળી ખાવાની બહુ સારી લાગે છે. આને આપણે થાળીમાં કાઢી લે. હું અને આપણે આ રીતે કોઈ વાટકો લઈ એમાં તેલ લગાવી અને એને આપણે આ રીતે ફેલાવી દેવાનું. જે રીતની આપણે ઢોકળી બનાવી હોય જાડી પાતળી એ રીતે આપણે ફેલાવવાનું એમ. સેજ આપણે તેલવાળો હાથ કરીને હાથથી કરી શકીએ. હવે આને થોડીક વાર આપણે ઠંડુ થવા દેવું, પછી આપણે એમાંથી ઢોકળી કાપા પાડી લેવું. આપણી ઢોકળી ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવીનો વઘાર કરી લેશું. તો આ આપણે કડાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું, એમાં આપણે તેલ નાખીશું. બે ચમચા જેટલું આપણે તેલ નાખીશું. તેલને આપણે ગરમ થવા દેવું. તેલ આપણું ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ ઢોકળીમાં કાપા પાડી લેવું. તો જે સાઈઝની આપણે ઢોકળી બનાવી હોય એ રીતના આપણે આ રીતે કાપા પાડી લેવાના એમ. ઢોકળી આ રીતની જ હોય છે, એકદમ પરફેક્ટ નથી હોતી. અહીંથી એ આપણે વણીને નથી બનાવતા, આ જ રીતે બને છે. તો આડા પણ આપણે કાપા એ રીતે પાડી લેવું. આ રીતની આપણે જે સાઈડની ઢોકળી બનાવી હોય એ રીતના એમ. નોર્મલી આપણે આ જ સાઈડની ઢોકળી હોય છે. તેલ આપણે નીચે લગાવ્યું હોય એટલે ઢોકળી આપણી આરામથી અલગ પડી જાય છે. આ રીતે આપણે ઢોકળી અલગ પાડી લેવાની બધી. એકદમ સરસ ઢોકળી થઈ ગઈ છે આપણી. આપણે બધી ઢોકળી આ રીતે અલગ પાડી લીધી છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એનો વઘાર કરીશું ગ્રેવીનો. તો પહેલા આપણે એમાં રાઈ નાખશું. હવે આપણે એમાં જીરું નાખશું અને લસણ નાખશું. હવે આપણે આ બધા આખા મસાલા નાખશું. મરચું ફૂટે એટલે ધ્યાન રાખવાનું. હવે આપણે એમાં હિંગ નાખી દઉં અને આદું મરચાં ને લસણ એ નાખી દઉં. હવે આપણે એમાં ડુંગળી નાખી દઉં. ડુંગળી આપણે થોડીક વાર તેલમાં ફેરવશું એકાદ મિનિટ માટે. હવે આપણે આમાં મસાલા નાખશું બધાય. હળદર નાખી દેવું અને મીઠું
ગ્રેવીના માપનું અને ધાણા જીરું અને આપણે લાલ મરચું આ બધું આપણે મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ કરીને આપણે તરત જ એમાં ટમેટાં નાખી દેવું. ટમેટાને આપણે થોડીક વાર પાકવા દઉં આમાં 2 મિનિટ માટે. હવે આપણે એમાં લીલા ધાણા નાખીશું, થોડાક ઉપરથી નાખીશું. હવે આમાં આપણે દહીં નાખી દઈએ. દહીં આપણે મોડું છે, ખાટું દહીં નથી એમ. દહીં જો ખાટું હોય તો થોડીક આપણે ખાંડ નાખી દેવાની એમ. આ મોડું દહીં છે અને આપણે મિક્સ કરી લઉં આ રીતે. હવે આપણે આમાં થોડુંક પાણી નાખશું. કેમ કે આપણે ઢોકળી નાખવાની એટલે પાણી તો થોડુંક નાખવું જ પડે. આ રીતનું આપણે પાણી આટલું નાખવાનું. હવે આને આપણે ઉકળવા દેહું. આપણે હવે ઉકળી ગયું છે તો હવે આપણે એમાં ઢોકળી નાખી દેહું. બધી ઢોકળી આપણે એમાં નાખી દઈએ. આને આપણે મિક્સ કરી લઈશું. હવે આને થોડીક વાર આપણે ઉકળવા દઉં ઢોકળીને 2 થી 3 મિનિટ માટે ઢાંકીને. શાક આપણું ઉકળી ગયું છે. ઢોકળી નાખ્યા પછી આપણે એને 2 થી 3 મિનિટ ઉકાળવું પડે. હવે આપણે ગેસ બંધ કરી દઉં. થોડાક ધાણા નાખશું ઉપરથી લીલા અને આપણે નીચે ઉતારી લઈએ. અને આપણે સર્વ કરીશું. તમારે જેવો રસો ઘાટો રાખવો હોય એ પ્રમાણે પાણી નાખવાનું એમ ગ્રેવીમાં. આ રીતનો જ હોય છે આમાં. આપણે બહુ ઘાટો નહીં અને બહુ આછો પણ નહીં એમ. તો આ રીતની આપણે ગ્રેવી રાખવાની.
તૈયાર છે આપણું રજવાડી ઢોકળીનું શાક. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ રજવાડી ઢોકળીનું શાક.